क्षत्रिय युवानोना उत्कर्ष माडे कार्यरत युवा क्षत्रिय समाज संस्था द्वारा खमीर बनता राजपुत्र क्षत्रिय समाज नी ओळखशे एवा पागड़ी अने साफा बांधवानी एक प्रशिक्षण शिबिर नु आयोजायु हतु। विसरती जती क्षात्र संस्कृति कला ने जीवंत करवाना भाग रूपे आयोजित करायेला आ कार्यक्रम में क्षत्रिय समाज युवानोए होशभेर भाग लीधो हतो। જેમાં તજજ્ઞ તથા રાજકોટ લેફ્ટનન્ટ ધર્મરાજ સીજે વાઘેલા તથા તેમની ટીમ દ્વારા ક્ષત્રિય યુવાનોને સાફા તથા પાઘડીની બાંધણી વિશે સમજ આપી ટ્રેનિંગ અપાઈ હતી। આ કાર્યક્રમમાં રાજકોટ પોલીસ કમિશનર ગેલોતે ઉપસ્થિત રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો અને સમાજ જાગૃતિની વિશિષ્ટ વાત કરી હતી। અંદાજે 700 જેટલા યુવકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમની જહેમત આયોજન કમિટીના સર્વશ્રી પૃથ્વીરાજસિંહ જેઠવા, દિગ્વિજયસિંહ વાઘેલા, શ્રી જગદેવસિંહ, શ્રી જયદેવસિંહ, શ્રી દિગ્વિજયસિંહ ચુડાસમા સહિતનાઓએ ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ દીપક રાઠોડ। હરદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા, મારું મૂળ ગામ નાનામવા અને વ્યવસાય હું માધ્યમિક શાળામાં પ્રિન્સિપાલ છું। શ્રી રાજક્ષાત્ર ગૌરવ સાંસ્કૃતિક સંસ્થા અને શ્રી રાજપૂત યુવા ક્ષત્રિય સમાજ રાજકોટ દ્વારા તારીખ 8, 9 અને 10 આ 3 દિવસ દરમિયાન રાજકોટના જેએસ પાર્ટી પ્લોટ ખાતે અમે સાફા પાઘ અને પાઘડીનું પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરેલું। આ આયોજનની અંદર રાજપૂત સમાજના આશરે 600 થી 650 જેટલા યુવા પ્રશિક્ષણાર્થીઓએ પ્રશિક્ષણ મેળવ્યું અને સાફા પાઘ અને પાઘડી બાંધતા શીખ્યા। લુપ્ત થતી જતી આ કળાને ઉજાગર કરવાનો અમારો આ મામૂલી નાનો એવો પ્રયાસ છે, પણ આ પ્રયાસને જે અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે એ ખૂબ જ ઉલ્લેખનીય છે। રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની ઉપસ્થિતિએ આ સમગ્ર કાર્યક્રમના 4 ચાંદ લગાવી દીધા હતા। એમણે પણ અમારી સમગ્ર યુવા ટીમ અને તમામ કાર્યકરોનો ઉત્સાહ ખૂબ વધારી દીધેલો છે। જુદા જુદા શહેરોમાંથી રાજવીઓ અને ખૂબ જ મોટી સંસ્થાઓના અલગ અલગ મહાનુભાવોએ પણ અહીંયા હાજરી આપી અને યુવાનોને આ પ્રશિક્ષણ મેળવવા માટે થઈ અને ખૂબ જ ઉત્સાહિત કર્યા હતા અને ખૂબ જ પ્રેરણા પૂરી પાડેલી। અમારી સંસ્થા દ્વારા માત્ર સાફા પાઘ અને પાઘડીનું પ્રશિક્ષણ જ નહીં, આશરે લગભગ અમે 12 જેટલી પ્રશિક્ષણ શિબિરો કરેલી છે અને 6 જેટલા અમે પાઘ, પાઘડી અને સાફાના પ્રદર્શનો રાજકોટ, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર જેવી જુદી જુદી જગ્યાઓએ કરેલા છે। હવે પછીનો અમારો પ્રશિક્ષણ શિબિરનો જે કાર્યક્રમ હશે એ કાર્યક્રમ અમે સોશિયલ મીડિયા દ્વારા કે વર્તમાનપત્રો દ્વારા અમે જુદા જુદા રાજપૂત સમાજને જાણ કરી અને કરીશું, જેથી કરીને જે રાજપૂત ભાઈઓને આ પ્રશિક્ષણ મેળવી અને આ કળામાં માહેર થવું હોય એ લોકો સૌ આવકાર્ય છે। મારું નામ વાઘેલા ધર્મરાજસિંહ જૈવી છે। અમે તાજેતરમાં જ 3 દિવસીય સાફા પાઘ અને પાઘડીનું પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરેલું, જે અમારી સંસ્થા શ્રી રાજ ક્ષાત્ર ગૌરવ સાંસ્કૃતિક સંસ્થાન અને ક્ષત્રિય યુવા દ્વારા આનું સંયુક્તપણે આયોજન કરવામાં આવેલું। આ પ્રશિક્ષણ શિબિરની અંદર 3 દિવસ દરમિયાન ખૂબ જ આશ્ચર્યજનક રીતે જોવા જઈએ તો 700 થી 800 દીકરાઓએ, ક્ષત્રિય સમાજના દીકરાઓએ આમાં ભાગ લીધો અને ભવિષ્યમાં પણ આવું આયોજન થશે તો સોશિયલ મીડિયા દ્વારા આ તે અમે યુવાનોને જણાવશું। અને આ 3 દિવસ દરમિયાન ખૂબ જ સારા એવા કહી શકાય કે ક્ષત્રિય સમાજના અને રાજકીય રીતે કે આઈએએસ આઈપીએસ જે પદાધિકારીઓ છે એમને પણ આ શિબિરની અંદર ભાગ લીધો તથા યુવાનોને પ્રોત્સાહિત કરવા આવેલા, દાખલા તરીકે આપણા પોલીસ કમિશનર ગેહલોત સાહેબ, આ સિવાય ક્ષત્રિય યુવક સંઘના અથવા અને અખિલ ગુજરાત રાજપૂત યુવક સંઘના પણ હોદ્દેદારોએ આ પ્રશિક્ષણ શિબિર દરમિયાન એની મુલાકાત લઈ યુવાનોને પ્રોત્સાહિત